नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીમાં આ વર્ષે ઓછા વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। નવસારીના વાસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના જીવદોરી સમાન બે ડેમો હજુ ભરાયા નથી, જેથી પિયતના પાણી માટે ઉનાળામાં વલખા મારવાનો વારો આવશે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી જિલ્લામાં આ વર્ષે દર વર્ષ કરતાં ઓછો વરસાદ નોંધાય છે, જેને પગલે ખેડૂતોની હાલત આ વર્ષે કફોડી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં દર વર્ષે વરસતા વરસાદમાં ઘટાડો નોંધાયો છે, તો ઉપરવાસમાં પણ ઘટાડાને લઈને નવસારીના વાસદા ખાતે આવેલા બે ડેમ હજુ પણ ભરાયા નથી। 70% જેટલા ડેમ ભરાવાના કારણે આ વર્ષે ખેડૂતોને પાણી પણ ઓછું મળશે। ત્યારે વાત કરીએ જૂજ ડેમની, જેની ઓવરફ્લો સપાટી 167.50 મીટર છે, જે હાલમાં 163.50 મીટર ભરાયો છે। તો કેલિયા ડેમ, જેની ઓવરફ્લો સપાટી 113.40 મીટર છે, જે હાલમાં 110 મીટર જેટલો ભરાયો છે। ત્યારે નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદ પર નજર કરીએ તો તાલુકા પ્રમાણે ખેરગામ તાલુકામાં 1,318 મિલીમીટર, ગણદેવીમાં 966 મિલીમીટર, ચીખલીમાં 992 મિલીમીટર, જલાલપુરમાં 966 મિલીમીટર, નવસારીમાં 1,066 મિલીમીટર અને વાસદા તાલુકામાં 983 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ત્યારે આ સમગ્ર તાલુકાઓને જોતા નવસારી જિલ્લામાં અત્યાર સુધી 6,291 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે નવસારીના વાસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના જીવદોરી સમાન બે ડેમો હજુ ભરાયા નથી, જેથી પિયતના પાણી માટે ઉનાળામાં વલખા મારવાનો વારો આવશે ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે આ અંગે ગણદેવીના ખેડૂત હિમાંશુ વશી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। ચાલુ વર્ષ દરમિયાન વરસાદની જે પેટર્ન બદલાય છે, જેને કારણે ખૂબ જ ચિંતાનો વિષય છે। શરૂઆતથી મે મહિનામાં ટાવટે વાવાઝોડાને કારણે પણ ખેડૂતોને અને આમ પ્રજાને ખૂબ જ મોટું નુકસાન થયું છે। ત્યાર પછી જૂન મહિનામાં જે ચોમાસાની શરૂઆત થઈ, ત્યાર પણ વરસાદની અછત વર્તાઈ હતી, તે જુલાઈ મહિનામાં પણ ખૂબ જ ઓછો વરસાદ પડ્યો, જેને કારણે ખેડૂતોએ શરૂઆતમાં ડાંગરની રોપણી, રોકડિયા પાકની, શાકભાજીની જે રોપણી કરી હતી, વરસાદની અછતને કારણે એ પાક સંપૂર્ણ નિષ્ફળ જવા પામ્યો છે। જે રીતના વરસાદની પેટર્ન બદલાઈ છે, એ જોતાં આ વર્ષે નવસારીમાં લગભગ 30-35% જેટલો વરસાદ નોંધાયો છે, જે દર વર્ષે નોંધાય એના કરતાં 50-60% જેટલો ઓછો છે। એટલે હાલ જળાશયોમાં પણ પાણી ખૂબ જ ઓછું છે, ખેડૂતોને ખેતી માટે, સિંચાઈ માટે પાણીની હાલ તાતી જરૂરિયાત છે। તેની સામે વરસાદની અછતને કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય એવું ચોક્કસ પ્રમાણે કહી શકાય છે। આશરે રોકડિયા પાક તેમજ ડાંગરની ખેતી લગભગ 30-40% જેટલું નુકસાન હાલ દેખાઈ આવે છે, કારણ કે પાણીની અછતને કારણે, સિંચાઈ પાણીની અછતને કારણે જે ડાંગરની રોપણી કરી હતી તે સંપૂર્ણ નષ્ટ થઈ જવા પામી છે। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ।